નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ પ્રકરણ કેટલીક કુદરતી ઘટનાઓ હવે કુદરતી ઘટનાની અંદર તમે પેલા જોઈ ગયા કે વાવાઝોડા અને ચક્રવાત છે એના વિશે તમે શીખ્યા છો હવે આપણે માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે ખબર છે હવે આપણે મહત્વની પડવું તથા ભૂકંપ એના વિશે આપણે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ પ્રથમ આપણે વાત કરશું વીજળી વિશે હવે વીજળી વસ્તુ છે શું પેલા તો તમે જોયું હોય કે ઉપર જે તણખા થતા હોય એની અંદર વીજળી છે એનો પ્રવાહ છે એ વહન થતો હોય જ્યારે પવન ફૂંકાવાને લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય તમને જોવા મળે છે અથવા તો સોકેટનો અંદરનો જે પ્લગ હોય એ ઢીલો હોય ત્યારે પણ એમાં તણખા જોવા મળે છે તો વીજળી છે એ મોટા પાયે વિધ્યુત છે એનો તણખો છે હવે એમાં શું જોવાનું છે કે પ્રાચીન સમયમાં લોકો છે આ તણખાનું કારણ છે એ સમજી નહોતા શકતા માટે તેઓ વીજળીથી ડરતા હતા અને એવું માનતા કે આ એક ઈશ્વરનો કોપ છે પણ હવે વિજ્ઞાન આગળ વધતા આપણે એવું જોવા મળે છે કે વીજળી થવાનું કારણે વાદળોમાં એકઠો થતો વીજભાર છે હવે વીજભાર વિશે પણ આપણે આગળ જોયું હતું કે ધન વીજભાર અને ઋણ વીજભાર હવે આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચાવવાના પગલાં લેવા જોઈએ તો એના વિશે આપણે અભ્યાસ કરશું કે તણખા જે થાય એના વિશે ગ્રીકોના જે વૈજ્ઞાનિકો હતા એનું શું માનવું છે તો અંદાજે ઈસીસન પૂર્વે છસો માં ગ્રીક લોકો એવું માનતા હતા કે જ્યારે અંબર અંબર એટલે ગુંદરનો એક પ્રકાર છે એને આપણે ફર સાથે ઘસવામાં આવે ત્યારે આ ઘટના બને ત્યારે શું થાય કે અંબરનો જે પદાર્થ છે એને ફર સાથે ઘસોને તો ત્યારે વીજભાર જે છે ને એ વીજભારનું વહન થાય કઈ રીતે થાય તો એની અંદર અંબર છે એ પહેલા વિદ્યુતભાર વિહીન હોય આપણે ક્લાસની અંદર પ્રયોગ પણ કર્યો તો કે માથાના વાળ સાથે આપણે પેલને ઘસી અને કાગળ સાથે આપણે નજીક લઈ જઈએ તો એ આકર્ષે છે એનું કારણ શું તો એની અંદર વીજભાર છે એકમાં ધન હોય અને એકમાં ઋણ હોય તો અહીંયા પણ એવી જ ઘટના જોવા મળે છે એક જે છે ધન ધનવિજભાર બને છે એક ઋણ ઋણવિજભાર બને છે હવે એને ઘસવામાં આવે અને તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે એવું પણ જોવા મળે ત્યાર પછી તમે ઊનના કે પોલિએસ્ટર કપડાં છે એ અંધારામાં ઉતારો તો ત્યારે તમારી રૂવાટી ઊભી થઈ જાય અને એની અંદર તણખા થાય આપણે શિયાળામાં ખબર છે કે બ્લેન્કેટ હોય એની અંદર તમે તમારા હાથ ઘસો તો એમાં શું થાય કે તણખા ઉત્પન્ન થાય અને તળતળ અવાજ આવે તો એને કહેવાય તણખાઓ સત્તરસો બાવનમાં બેન્જામિન ફ્રેન્કલીન અને અમેરિકન વૈજ્ઞાનિક એવું દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી એ સમાન ઘટના છે બે હજાર વર્ષ લાગી ગયા હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરશું અને આકાશમાં થતા વીજળી વિશે આપણે અભ્યાસ કરશું તો ચાલો મિત્રો વીજભારની પ્રકૃતિ સમજવા માટે આપણે થોડી પ્રવૃત્તિ કરશું અને ત્યાર પછી જોઈશું કે એની અંદર વીજભાર છે એની આપણે કઈ રીતે થાય આ પ્રયોગ ખરેખર આપણે જોઈ ગયા છે છતાં પણ આપણે જોઈ લઈએ કે બોલપેનના વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી પોલીથીનના ટુકડા સાથે ઘસો તેને કાગળના નાના ટુકડાની નજીક લાવો અને એ ધ્યાન રાખો કે રિફીલનો ઘસેલો ભાગ છે તમારા હાથ કે ધાતુની વસ્તુને અડેની અને આ પ્રવૃત્તિનું સૂકા પાંદડાના નાના ટુકડા ફોતરા તથા રાયના દાણા સાથે પુનરાવન કરતો અને એમાં અવલોકન નોંધો તો અવલોકનમાં શું આવે કે જ્યારે આપણે બોલપેડના ટુકડાને પોલિથિનના ટુકડા સાથે ઘસીએ ઘસવાથી એની અંદર શું થાય વીજભારની ઉત્પત્તિ થઈ એટલે કે જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથિન સાથે ઘસો ત્યારે તે વીજભાર મેળવે આ જ રીતે જ્યારે

અને કા તો ધન વીજભાર પણ બને હવે એ આપણે જોઈ ના શકીએ કે ધન વીજભાર છે કે ઋણ વીજભાર પણ ખાસ ખબર કઈ રીતે પડે કે ધન છે કે ઋણ તો એ જ્યારે કોઈ બીજાને આકર્ષશે ત્યારે ખબર પડે કે એકમાં ધન હોય અને એકમાં ઋણ હોય હવે એમાં આપણે એક પણ બીજી વસ્તુ એ શીખાતા કે જો બંને ધન વીજભાર હશે અથવા બંને ઋણ વીજભાર હશે તો એકબીજાને અપાકર્ષશે અને એક ધન અને ઋણ વીજભાર હશે તો એકબીજાને આકર્ષે છે તો આ રીતે આ ઘટના બનતી હોય રિફિલ અને પ્લાસ્ટિકના કાસકાને વિજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથિન અને વાળ પણ વિજભારિત જોવા મળે છે તો હું તમને કોષ્ટકમાં સમજાવીશ કે કેટલાક પદાર્થને વિજભારિત કરવાની કોશિશ કરો હવે રિફિલને પોલીથિન અથવા ઊનનું કાપડ આ ઘસવામાં આવતા પદાર્થ હવે એકબીજાને ઘસો તો કાગના ટુકડાને આકર્ષે છે કે નથી આકર્ષતા અને વીજભારિત થયા કે ના થયા તો આમાં તો એ બને છે પણ જ્યારે ફૂગો છે એને પોલીથીન કે ઊનનું કપડું કે કોરા વાળ સાથે ઘસો તો એની અંદર કોઈ પણ પ્રકારનો કોઈ આકર્ષતા નથી એટલે વીજભાર ઉત્પન્ન ના થાય એ જ રીતે રમ રબર અને ઊન એને એકબીજા સાથે ઘસશો તો રબર અને ઊનની અંદર પણ કોઈ પણ પ્રકારનું આકર્ષણ તમને જોવા નહીં મળે અને એકબીજાને આકર્ષે પણ સ્ટીલની ચમચી અને પોલીથીન તો એની અંદર તમને સ્ટીલની ચમચીને રબર આ પોલિથિન અને ઊનના કાપડ સાથે ઘસો તો એની અંદર શું સ્ટીલની ચમચી છે એ કાગળના ટુકડાને આકર્ષે તો હા તો એનો મતલબ શું થયો વીજભારિત થયો હા તો એની અંદર વીજભાર તમને જોવા મળે છે હવે વીજભારના આપણે પ્રકાર સમજીશું વીજભાર આપણે પહેલાં જ સમજી ગયા પણ ફરીથી આપણે જોઈ કે એના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં બે ફૂગાને ફૂલાવો તેઓ એકબીજાની અડેની તે રીતે આપણે લટકાવો જે તમને આકૃતિમાં દર્શાવ્યા છે બંને ફુગાને ઊનના કાપડ વડે ઘસો ને પછી છોડી દો એની અંદર આપણે શું જોયું હવે એની અંદર તમે એકબીજાને એક અડેને એ રીતે લટકાવ્યા છે ઊનના કાપડ સાથે ઘસશો અને પછી આપણે એને છોડશું તો એ ફુગાની અંદર અમુક સમયે સમાન વીજભારને કારણે એની અંદર અપાકર્ષણ થાય તો આ ઘટના આની અંદર જોવા મળશે હવે આ પ્રવૃત્તિને વપરાયેલી રિફિલ લઈને ફરીથી કરો અને એક રિફિલને પોલિથિન સાથે ઘસો અને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમ તેમાં મૂકો તો આની અંદર શું થાય તો સમાન વીજભાર વચ્ચેની આંતરક્રિયા જોવા મળશે બીજી રિફિલને પણ પોલિથિન સાથે ઘસો તેને વીજભારિત રિફિલની નજીક લાવો ધ્યાન રાખો કે બીજભારિત છેડાને તમારો હાથ અડી ના જાય તો શું પાત્રમાં રહેલી રિફિલ પર કોઈ અસર થશે તો કે હા શું તે બંને એકબીજાને આકર્ષિત કરશે કે અપાકર્ષિત થશે તો આપણે વાત કરી કે રિફિલ છે એને પોલીથીન સાથે ઘસી એટલે એ પછી બીજાને આકર્ષશે એટલે કે એકબીજાને આકર્ષે હવે આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોની બનેલી બે વીજભારીત વસ્તુઓને એકબીજાની નજીક લાવ્યા ચાલો હવે કે જુદા જુદા પદાર્થોની બનેલી બે નજીક લાવતા શું થાય તો એક ઘસીને આગળ મુજબ આપણે જોયું કે કાળજીપૂર્વક કાચના પાત્રમાં મૂકો અને આ રિફિલ નજીક એક ફૂલેલા વીજભારીત ફૂગા લાવો અને નિરીક્ષણ કરો તો આમાં શું જોવા મળશે તો એની અંદર શું મિત્રો જોવા મળશે કે વિરુદ્ધ વીજભારને કારણે એકબીજાને આકર્ષે આમાં શું થયું એક ઉપર ધન હશે એક ઉપર ઋણ હશે એટલે એકબીજાને આકર્ષે આમાં પેલા પ્રવૃત્તિમાં શું જોવા મળ્યું કે સમાન વીજભાર છે એટલે એકબીજાને અપાકર્ષ એટલે કાં તો બને ધન હોય અને કાં તો બંને ઋણ હોય એને કારણે અપાકર્ષે આની અંદર વિરુદ્ધ વીજભાર છે અને વિરુદ્ધ વીજભાર હોવાને કારણે એકબીજાને આકર્ષે હવે તમને અહીં નિરીક્ષણ આપ્યું છે કે વીજભારિત ફુગાથી વીજભારિત ફુગો અપાકર્ષિત થયો વીજભારિત રિફિલથી વીજભારિત રિફિલ અપાકર્ષિત થઈ પણ વીજભારિત ફુગા એ વીજભારીત રિફિલને આકર્ષે એનો મતલબ શું થયો કે બંનેની અંદર બે પ્રકારના વીજભાર હોય છે સમાન પ્રકારના વીજભાર હોય તો એકબીજાને અપાકર્ષે અને અસમાન પ્રકારના વીજભાર હોય તો એકબીજાને આકર્ષે છે તો આનો મતલબ એવું થયું કે બે પ્રકારના વીજભાર હોય છે એક ધન વીજભાર અને ઋણ વીજભાજ સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભાડને ધન તરીકે લેવામાં આવે છે અને બીજા પ્રકારના વીજભાડને ઋણ તરીકે લેવામાં આવે છે તો અહીંયા સુધી આપણે સમજશું આગળનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ